મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ જૈન પ્રવચન નો વિષય છે નવી સવાર નવો વિચાર આજથી લગભગ અગિયારસો વર્ષ પૂર્વે બનેલો અને આશરે ત્રણસો જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યા નામનો આ ગ્રંથ જાણે વિચારોનો અદભુત ખજાનો અક્ષય ખજાનો જે ક્યારેય પણ ન ખૂટે ખૂટે નહીં કદાપી એવો તારો પ્રેમ ખજાનો આપણે બોલીએ છીએ ને સ્તવનમાં ક્યારેક તો આ પરમાત્માએ પ્રેમ દ્વારા જગતના જીવો ઉપરના પ્રેમ દ્વારા પરમાત્માએ બોલીને વિચારીને સમજાવીને દેશનાઓ દ્વારા જે વિચારો વ્યક્ત કરીને ગયા પરમાત્મા અને એ બધા જ વિચારોને અલગ 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 રીતે અલગ અલગ સંયોગોમાં અલગ અલગ પરિભાષાઓની અંદરમાં જે ગોઠવીને પરમાત્માએ જે રજૂ કર્યું અને એમાંથી કંઈક પોતાનું નવું ચિંતન ઉમેરી અને ગ્રંથકારોએ જે ગ્રંથ તૈયાર કર્યો આ બધા જ વિચારોના અદભુત ખજાના રૂપ ગ્રંથ છે આપણું તો સદનસીબ છે કે આવા અનેક ગ્રંથો કટોકટીમાંથી પસાર થયા છતાં પણ ગ્રંથો બચી ગયા કેટલાક તો ગયા ખતમ થઈ ગયા પિસ્તાલીસ આગમનું જે અસલ કદાવર જે કદ હતું આજે તો સાવ મામૂલી છે એ વચલા મોગલોના સમયમાં વિધર્મીઓના સમયમાં આદત આયુના સમયમાં આક્રમણખોરોના સમયમાં જે રીતે આપણું સુત જ્ઞાન નષ્ટ થયું સુતભંડાર સુતનો ખજાનો શાસ્ત્રો જે જલતા ગયા બરતા ગયા હસ્તલેખિત હતા ત્યારે છપાવવાની કોઈ સિસ્ટમ હતી નહીં અને એમાંથી જેટલા બચ્યા એટલા પણ જો આજે આટલા આપણને કામના છે તો એ સમયની અંદરમાં અસલ ગ્રંથો જે ગયા શું વિચારોના અદભુત ખજાના જેવા ગ્રંથો હશે કમનસીબે આપણે હાથમાંથી ચાલી ગયા પરંતુ જેટલા પણ બચેલા છે એટલાને પણ જો આપણે વિચારીએ તો પણ કદાચ જિંદગી પસાર થઈ જાય એવા અદભુત વિચારો રત્નોથી ભરેલો ગ્રંથ છે એવો જ આ ગ્રંથ નીતિ નીતિવાક્યામૃત એના એક એક સુંદર સુવાક્યો સંસ્કૃતથી બનેલા સુવાક્યો છે કે આટલા નાનકડા વાક્યમાં પણ કેટલો સાર ભરી રહ્યો કેટલું ભરાય એટલું ભરી રહ્યો નાલકડી ડબ્બીમાં જેમ ઠાંસી ઠાંસી ઠાસીને ભરે ડાબ કે જે ભરને આતા હે ઠીક વેસે હિચારો એક ડબા સૂત્રા કરે હે ડાબી ડાબી અંદરમાં ભરેલું છે અને પચીસમા નંબરનું સૂત્ર આપણે ગઈકાલથી વિચારવાનું શરૂ કરેલું હતું એ જ વ્યક્તિ મહાન છે સખલો મહાન એ જ વ્યક્તિ મહાન છે કે ય સ્વકાર્ય શું એવા પરકાર્ય શું અપી ઉત્સહતે જે વ્યક્તિ પોતાના કાર્યોની જેમ બીજાના કાર્યોમાં પણ એવો જ ઉત્સાહ ધરાવે પોતાનું કાર્ય છે એવી જ રીતે એને બીજાનું પણ કાર્ય લાગે આ બહુ મોટી વાત છે આપણને એમ લાગે કે એમાં શું મોટી વાત છે બીજાનું કામ કરવું કામ કરવું બીજાનું બહુ કઠિન નથી પણ એ કર્યા પછી પૂરતો પ્રતિભાવ ન મળ્યો પૂરતું બહુમાન ન મળ્યું આપણી પૂરતી અનુમોદના ન થઈ આપણી સરાહના ન થઈ આપકી તારીફ ન હોય બાતમે જો મન ચલતા હોય એને ઘણી વખત તો એમ થાય કે આના કરતા ન કર્યું તો સારું થાય શું થયું કરેલું બધું જ પાણી ફરી વળ્યું જ્યારે જ્યારે પણ એટલા માટે આને મહાન કે છે આ આ બીજાના કાર્યને પોતાના કાર્યની જેમ કરવું અને એટલા મહાન બની ગયા આટલા નાના કાર્યથી આ નાનું કાર્ય નથી બહુ મોટું વિરાટ કાર્ય છે સંયમ જીવન લીધા પછી પણ માનો હું સાધુ છું અને મેં કોઈક બીજા ગુરુના શિષ્યને મેં આખો સંભાળ્યો અને એને સંભાળ્યા પછી એના ગુરુએ મારી કોઈ કદર ન કરી મારી કોઈ નોંધ ન લીધી મને કોઈ આદર ન આપ્યો કોઈ જગ્યાએ મારો ભાવ ન પૂછ્યો ઉલટાનો બધો જસ પોતે લઈ ગયા તો એવા સમયમાં મને પણ મનમાં થઈ જાય હવે કોઈના માટે ક્યારેક કશું કામ કરવાનું નહીં આપણે એને તૈયાર કર્યા અને આપણી સામે પણ આપણા વિરોધની અંદરમાં આવ્યા અને જે દીવાને તમે સદગાવ્યો હોય એ દીવો પણ તમારો હાથ જલાવી શકે છે દીવો મેં પેટાવ્યો છે તો દીવો એ નહીં વિચારે કે ઉનોને મુજે પ્રગટ મુજે પેદા તો હાથ કરાયકા નહીં જઈએ જેને દીવો છે એ વ્યક્તિ પણ દીવામાં હાથ નાખે તો દીવો એનો હાથ બારે છે એવી રીતે તમે જેને તૈયાર કર્યો હતો બીજાનું શિષ્ય તમે ભણાવ્યો ઉપકાર કર્યો તમારો નેચર હતો કે તમે એને પરોપકાર કર્યો બીજાના કાર્યને પોતાના કાર્ય જેવું ભણ્યું આ કાર્ય એના ગુરુનું હતું ભણાવવાનું સંભાળવાનું સંયમ જીવનમાં સ્થિર કરવાનું એને તૈયાર કરવાનો અથવા તો તમે સંસારમાં છો તો પડોશની અંદરમાં રહેલા બાળકને તમે સાચવ્યો સંભાળ્યો સ્કૂલે લેવા ગયા મૂકવાની અંદર આટલું બધું કર્યા પછી એનો પરિવાર તમારો ભાવ ન પૂછે ઉપરથી ઝઘડો કરવા માટે આવે તારે મન સમી જાય મનમાં એવું થઈ જાય આના કરતા ન કર્યો તો સારું થાય જોજો સારું કાર્ય કર્યા પછી પૂરતો પ્રતિભાવ નથી મળતો તારે એવા સમયની અંદરમાં મન એટલું બધું આકુર વ્યાકુર બની જાય આના કરતા ન કર્યો તો સારું થાય શું કામ કર્યું दीकड़ा ने जन्म आप घरों जय क्यू न मै तार मन में आम विचारे से। इससे बेहतर पेट में पथरा आया होता तो अच्छा होता ए बेटा कपातर निकला ऐसा कुपुत्र घर में काढ़ी मूके माता पिता ने त्रास आपे परेशान करे माता पिता नो न जाड़े एमन सतत अविवेक करे सतत अपम करे कशु घर में कमाई नहीं पड़ो रे घर अंदर એક ખૂણાની અંદરમાં બસ પોતાના મોસ્તી જિંદગી જીવ્યા કરે ઘરમાં મફતનું ખાય અને એવા સમયમાં માતા પિતા કે પથ્થર છે પથ્થર પથ્થર પાક્યો હોય તો ધોબીને કપડાં ધોવા તો કામ લાગત બસ આ શું થયું ખબર ને કે કર્યા પછી પણ એની ઉપર પાણી ફેરવવાની અંદરમાં આવે પરોપકાર કર્યા પછી કાં પરોપકાર કરવો નહીં અને કર્યો છે તો એની ઉપર ક્યારે આવી રીતે પસ્તાવીને પાણી ઉપર ફેરવવું નહીં દુબારા પરોપકાર કભી કરો મત સારા કીરા હવે કરી જ દીધું છે અને તમારે અપેક્ષા નહી રાખવાની મારું બહુમાન થવું જોઈએ મારું તિલક થવું જોઈએ મારા હાર તોડા થવા જોઈએ હવે એક ગામની અંદરમાં હું હતો અને એ ગામની અંદરમાં સંગનો ઉપાશ્રય બનતો હતો અને એ ઉપાશ્રય બનાવવાની અંદરમાં એક યુવકે એટલે એક બહુ નાની ઉંમરનો પણ યુવક નહીં અને વૃદ્ધ પણ નહીં લગભગ પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમરના એ ભાઈ અને એ ભાઈએ જાતે દેખરેખ રાખી અને આખા એનું સારામાં સારું મટીરિયલ સુંદરમાં સુંદર એલિવેશન એની આખી સરસ મજાની ડિઝાઇન અને બધી બ્રાન્ડેડ વસ્તુઓ સારામાં સારી વસ્તુઓ સસ્તામાં લઈ આવ્યા જાતે મહેનત કરી ઉભા રહ્યા કારીગરોના માથે ઉભા રહીને અપ ટુ ડેટ ઉપાશય તૈયાર કરાવ્યા પ્રસંગને હવે ઘણા વખત પછી હું વિચાર કરતો પડતો ત્યાં ગયો એટલે આ ભાઈ મિત્રો ઉપાસય તો મઢિયા બન ગયા કેવો સરસ મજાનો તમે ઉપાસય બનાવ્યો છે આ સંઘે ઉપાસ બહુ સરસ બનાવ્યો છે સાહેબ સંઘે કશું નથી કર્યું આ બધું મેં કર્યું છે મેં બધી જાતે દેખરેખ રાખી છે સાહેબ હું ઊભો રહ્યો છું કલાકોના કલાકો અહીંયા ઉભા રહીને મેં વિતાવ્યા છે પણ સાહેબ બધું પાણી માગ્યું કેમ પાણી માગ્યું ઉપાસ ઊભો છે આવો સરસ મજાનો જોવો દેખાય છે આલીશાન ભવ્ય ઉપાસ રહી સાહેબ બધી વાત બરોબર છે પણ આ સંઘે મારી કદર નથી કરી જયારે ઉપાસયનું ઉદઘાટન થયું ત્યારે ટ્રસ્ટીઓ આગળ આવી ગયા બસ અમે બનાવ્યું સંઘે સરસ મજાનો ઉપાસે બનાવ્યો સાહેબ એક વખત ઉલ્લેખ નથી કર્યો કે આ ફલાણા ભાઈએ જાતે દેખરેખ રાખી અને અપ ટુ ડેટ તૈયાર કરાવડાયો બધું સરસ મજાનું કામ કરાવડાયું સાહેબ પરસેવો પાડ્યો છે પરસેવો આ મકાનને બનાવતા જેટલું પાણી નથી ગયું એટલો મારો પરસેવો ગયો છે અને છતાં સંઘને કોઈ કિંમત નહીં હવે નક્કી કર્યું કોઈ પણ કાર્યો આવા કરવાના નહીં કીધું ભાઈ શું કામ તમે આ બધું પાણી પાણી ફેરવો છો પુણ્ય ઉપર પુણ્ય કર્યા પુણ્ય કાર્ય કર્યા પછી પસ્તાવો કરો એટલે પુણ્ય પ્રકૃતિ પાપ પ્રકૃતિમાં કન્વર્ટ થઈ જાય એ તમારું બધું જ પુણ્ય પાપના ખાતામાં જમા થઈ ગયું પછી કામ બધું પાણી ફેરવી દેવાનું દૂધ પાક પીધા પછી કરિયાતું પીવો તો ઓળકાર કર્યા આવે દૂધ પાકનો ન આવે ધર્મ કાર્ય કર્યા પછી પસ્તાવો કરો તો પછી તમારે બીજું તમારે પર કાર્યમાં જવાની જરૂર નથી અને ગયા છો તો તમે એ પર કાર્યને સ્વકાર્ય માની અદભુત ઉભો કરી આપ્યો હવે પસ્તાવો કરવાનો બનતું હોય છે મોટો કર્યો ભત્રીજાને સગા દીકરાના પેટ જણ્યા દીકરાની જેમ આપની કોખ મે જન્મા હુઆ બેટા તરફ બડા કરા સંભાળા પાલા પોષા સબકુચ કરા ઓર વહી બેટા આગે જા આપધ બન જાય આપકો છોડ કે चला જાય એ સમયમાં જે અંદરમાંથી જે ધ્યાન ઉભું થાય છે ને એટલા માટે મહાત્મા કહે છે કે મહાન વ્યક્તિ એને જ ગણાય કે જે સ્વ કાર્યની જેમ પરકાર્યમાં કરવામાં સદૈવ ઉત્સાહથી તત્પર હોય ઉત્સાહ હશે ખાલી કરે નથી કેતો એને કરવાનો ઉત્સાહ પેદા થાય એક એક શબ્દ બહુ જોખી જોખીને સોચ સમજ કર શબ્દો કા ઉપયોગ કરાય ખાલી કામ કરી લેવું અલગ છે પણ એક અંદરમાંથી ઉત્સાહ ઉભો થાય જજબા પેદા થાય ક્યારે મોકો આવે ક્યારે કરી લઉં મહોત્સવ કોકનો હોય અને એને પડદા પાછા રહીને કામ કરવાનું હોય અને બાર લોકો શું ખબર છે એક એક વ્યક્તિ મહોત્સવની અંદરમાં આખું રસોડા વિભાગ સંભાળે સવારથી પહોંચી જવાનું જેના સાથે સંભાળવાનું અને બાર હજાર લોકો કે યાર ક્યાં મીઠાઈ બનીએ ક્યાં ફસાણ બનાયા ક્યાં ચાર ચાર પકવાન બનાય અને એ વખતે જેને લાભ લીધો છે ને એનું બહુ લોકો તારીફ એની કરે શેરિયાજી અદભુત સામી કરવાયા અદ્ભુત અદભુત આપને ખ્યાના ખીલાયા ક્યાં એક એક આઇટમ પસંદ કરીએ હવે એ સમયની અંદર લોકોને ખબર નથી કે પડદા પાછળ જે ભાઈએ કામ કર્યું છે એમ કાર્ય આમનું હતું અને એમને પર પરકાર્યને સ્વકાર્યની જેમ ઉત્સાહથી કરી બતાવ્યું હવે માનો ભાઈ સમજદાર હોય તો કહીને મને તો મારા ખાતામાં પુણ્ય જમા થઈ ગયું મને શું તકલીફ છે કોઈ તારીફ કરે ન કરે આદર કરે સત્કાર ન કરે અને બીજી વાત આવી નાનકડી સત્કાર સમારંભની આયોજના કરી અને તમારું કમાયેલા પુણ્યને તમે ખતમ કેમ કરી નાખો છો શું કામ તમે બહુમાન લેવા ગયા જે પુણ્યની વાવા લેવા જાઓ એ પુણ્યની હવા નીકળી જાય બહુ પહેલા પણ સમજાવેલું હતું કુમાર ચરિત્રમાં પુણ્યની વાતની અંદરમાં કે પુણ્ય સુકૃત તમે કર્યું ને હવે એ સુકૃત એક જ જગ્યાએ કામ લાગશે યા વાહવા માટે યા પછી તમારા પુણ્યના ભંગ માટે હવે તમે વાવા લઈ લીધી પુણ્ય તમારું વાવા માંગ્યું તમે બિલકુલ સાયલેન્ટ બની ગુપચુપ રીતે ત્યાંથી હટી ગયા ન બહુમાન લીધું ન તમે તમારા નામની કોઈ જાહેરાત વગેરે કરી તો પુણ્ય તમારું એવું બચી ગયું કે આ પુણ્ય આવનારા ભાવની અંદરમાં તમને ક્યાં પહોંચાડશે એ તમે વિચારી પણ નહીં શકો એટલે શું થયું પરકાર્યને સ્વકાર્યની જેમ કરવાનો ઉત્સાહ ધરાવે અને સમાજ આનાથી જ ચાલે છે ને એકબીજાને સપોર્ટ કરે એકબીજાના કાર્યને સંભાળી લે દીકરીના લગ્ન હોય ને તો ઘણા કહેવા માટે આવે દોસ્ત ચિંતા નહીં કરતો તારી દીકરી મારી દીકરી છે બધું સારામાં સારું આપણે કરીશું તું તારી રીતે કર બધી જવાબદારી અમારી બધું અમે સંભાળી લઈશું તું કોઈ ઇવેન્ટ વાળા નહીં બોલાવ ઇવેન્ટ પોસાય એમ નથી અને મૂંઝવણમાં હોય તો એવા સમયની અંદરમાં આવા દોસ્તારો પર કાર્યને સ્વકાર્યની જેમ કરે પણ માનું એમાં છેલ્લે બહુમાન સમારંભ થયો અને હકીકતમાં સક્રિય કાર્યકર્તાનું જો બહુમાન કરવાનું ભૂલથી પણ રહી ગયું જાણી જોઈએ તો કોઈ એવું કરે જ નહીં પણ ભૂલથી જો રહી ગયું અને એ પછી જો એ વ્યક્તિને સમજણ ન હોય અને કાંઈ પણ કરી શકે મહાન નથી ગણાતો આ શાસ્ત્રકાર કહે છે કે મહાન એને જ ગણાય છે કે પર કાર્ય સ્વકાર્ય કરવાની જેમ જેનો ઉત્સાહ સદૈવ અગ્રેસર હોય સદૈવ કોઈ બહુમાન કરે કરે કોઈ એની નોંધ લે કોઈ એને નોટિસ કરે કોઈ એને એનો ઇતિહાસ રચે એની એની તકતી બને લોકો એની તારીફ કરે તાલીઓ બજાવે ચાર જણા આવીને પ્રશંસા કરે કુચ્છ નહીં મુજબ કોઈ પસંદ નહીં અને કદાચ કોઈ કહેવા માટે આવે ને દેખ कितना तूने संभाला तेरा नाम आया पीछे कभी उल्लेख हुआ देख सभी का बहुमान हुआ जो कुर्सी पे बैठे रहे तो उन सभी का हो गया और तूने कितनी जबरदस्त मेहनत करी है इस महोत्सव को चार चांद लगाने में या तूने तो प्रसंग को दीपा दिया तूने प्रसंग में चार चार चांद लगा दिए और फिर भी तेरा बहुमान नहीं देख 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 तेरा बहुमान नहीं हुआ बोलो कहे दोस्त मैंने कोई चिंता नहीं मैं बहुमान काम नहीं कर खुशी मारो उत्साह है कि पर कार्य ने स्व कार्यम करवा તો આ વ્યક્તિ મહાન વ્યક્તિની કેટેગરીમાં આવે છે મોટા મોટા રાજાઓને આપણે કહીએ ને કે મહાન ફલાણો મહાન રાજા ફલાણા મહાન રાજા મહાન ચંદ્રગુપ્ત મૌર્ય મહાન અશોકગુપ્ત મૌર્ય આવા બધા જે મહાન રાજાઓને ગણીએ છીએ અને જેની પાસે રાજપાટ નથી કશું જ નથી અને બેઠા બેઠા પણ મહાન બની શકાય છે એક રૂપિયાનો નયા પૈસાનો ખર્ચો કર્યા હોય તમારી એવી આર્થિક સ્થિતિ નથી કે તમે સામી કરાવી શકો તમે કોકને કહી ભાઈ તું આયોજન કરે છે તો બધી જવાબદારી હું લઈ લઈશ તું કોઈ ચિંતા નહીં કરતો પીરસવાનું કરવાનું બનાવવાનું ગોઠવણ કરવાની તું તારે મોસમમાં માલ બધું હું પતાવી દઈશ અને એવી સામાન્ય પરિવારની વ્યક્તિ જો આવો લાભ લે છે તો એવા સમયની અંદરમાં એ વ્યક્તિ બિલકુલ નિસ્વાર્થ રીતે બિલકુલ સાહજિક રીતે બિલકુલ નેચરલી કોઈ પણ જાતની નોંધ કે નોટિસ લેવડાવ્યા વગર જો ત્યાંથી ઘસી જાય તો ગ્રંથકાર કે છે કે અમે દુનિયાને કહીએ છીએ સખ અનુ મહાન તે વ્યક્તિ મહાન છે ભાઈ એ જ વ્યક્તિ મહાન છે જે આવી હિંમત કરી શકે બહુમાન સમારંભને છોડી શકે બાકી તિલક અને હાથ ધોરા પહેરવાનું તો જાણે કે એવું એક એક ઘણા લોકોને શોખ હોય છે ફોટા પડાવડાવે પછી એની સ્પેશિયલી આલ્બમ વગેરે બનાવે અને પોતાના પડેલા ફોટા બધાને મોકલે જો આજે આવું કામ કરે અનુમોદના માટે મોકલો ને તો વાત બરોબર છે પોતાની નોટિસ મળે નોંધ લેવડાવવા માટે જો અમે પણ આવું કામ કરીએ છીએ તો સમજી લેવાનું પુણ્ય તમારું બધું ગયું જે તમે સુકૃત કરીને પુણ્ય પેદા કરેલું હતું હવે તમે પ્રશંસા લૂંટી લીધી એમાંથી વાવા લઈ લીધી અને એક વાત યાદ રાખજો દુનિયાનો નિયમ છે એક ચીજ એક જણને વેચાય છે એક જ ચીજ જો બે જણને વેચે તો ગવર્મેન્ટમાં ગુનો બની જાય જેલમાં જમવું પડે તો એક ચીજ એક જ જણને વેચી શકાય હવે પુણ્ય તમે પેદા કર્યું હવે નક્કી કરો કે પુણ્ય તમારે બચાવી રાખવું છે કે આવા લગ્ન સમારંભની અંદરમાં જઈને બધું પુણ્ય ખર્ચી નાખવું છે આજે પુણ્ય કમાયા અને આજે ખર્ચાઈ જાય છે આપણી એવી હાલત છે રોજ રોજ કમાવાનું અને રોજ રોજ એનો ઉપયોગ કરવાનો તો આ જિંદગી ચાલે છે કોઈ એવો આપણી પાસે સ્ટોક નથી પડ્યો ચક્રવર્તીના ભંડાર જેવો કે આમ પુણ્ય સ્ટોકમાં છે અને તમે એક લાખ બાણુ હજાર સ્ત્રીઓ કરોડો કરોડોનું સૈન્ય છ ખંડનું સામ્રાજ્ય બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજા સેવાની અંદરમાં નાઇન્ટી સિક્સ કરોડનું આર્મી સૈન્ય આવો દબદબો ભોગવનારા ચક્રવર્તી એ પણ ચક્રવર્તી પણ જ્યારે ચક્રવર્તી હોય ત્યારે એવા સમયની અંદરમાં એને પણ એમ થાય કે ભાઈ મારે પણ સ્વકાર્યની જેમ પરકાર્યની અંદરમાં ઉત્સાહિત બનવું છે તો આ દુનિયાનો બહુ સીધો અને સહજ નિયમ છે કે મહાન ના કેટેગરીમાં આવું છે તો એ ચક્રવર્તી મહાન નહીં ગણાય એ વાસુદેવ મહાન નહીં ગણાય એ બલદેવ મહાન નહીં ગણાય જેની પાસે આટલી બધી સમૃદ્ધિ છે એ કદાચ મહાન નહીં ગણી શકાય મહાન આ છે સખનું મહાન બસ એક જ વાત મહાત્મા એટલો મોટો ભાર આપે છે કાર્ય શું ઇવ પર કાર્ય શું ઉત્સતે બસ ઉત્સાહ એનો ભંડાર ભરેલો હોય સતત મનની અંદરમાં થયા કરે બસ બધું સંઘનું કામ બતાવી દઉં જીનાલે બતાવી દઉં એવા જોયા છે કે જીનાલે બનતી વખતે ખડે પગે ઊભા રહે સારામાં સારું મટીરીયલ વપરાવે સુંદરમાં સુંદર વસ્તુઓ વપરાવે અને એનો થનગનાટ હોય પણ કોણ જાણે કંઈ નબળી પરની અંદરમાં બહુમાન લેવાની જંખના જાગે મારી તારીફ થાય આવી એક સેજ મનની અંદરમાં ઈચ્છા જાગે આવી ઈચ્છાનો સ્વર્પ અંદરમાંથી ફરવા મળે અને જ્યારે ડન્સ મારે છે ત્યારે આખું ઝેર એવું વ્યાપી જાય છે અને એ વખતે બધી જ કરેલું બધું પુણ્ય ખતમ કરી નાખે અને જે નથી કરતો એટલા માટે એ વ્યક્તિને મહાન બતાવવામાં આવ્યો છે હવે પર કાર્યની અંદરમાં જો ઉત્સાહ લાખવો હોય તો પહેલા નંબરમાં તમારે કોકના હેન્ડ બનવું પડશે હાથ પાંચ ચીજ છે જે વ્યક્તિને પર કાર્યની અંદરમાં ઉત્સાહ ધરાવે છે એ વ્યક્તિ કોકનો હાથ બની જાય ભાઈ હું છું ને તારી સાથે હું તને હાથ બટાવડાવીશ મેં તું જે હેલ્પ કરુંગા હું તારી સાથે રહીશ એટલે હાથ બની હાથ બનીને એ કોકની સાથે ઉભો રહી જાય એને ટેકો આપે એને હાથ પકડીને બહાર કાઢે એટલે પર કાર્યની અંદરમાં જેને ઉત્સાહ ધરાવવો છે સ્વકાર્યની જેમ એ વ્યક્તિએ બીજાના હેન્ડ બનવું પડશે બીજાના હાથ બનવું પડશે હાથનું એક જ કામ છે ટેકો આપવાનું હાથનું એક જ કામ છે કે માણસને બેઠા થવું છે ઉભા થવું છે લખવું છે ત્યારે બધામાં કામ લાગી જાય એટલે પહેલા નંબરમાં મારે તમારે હેન્ડની ભૂમિકા ભજવવી પડશે હેન્ડ હાથની ભૂમિકા બીજા નંબરમાં આવે છે હેન્ડલની ભૂમિકા તમને ખબર છે હેન્ડલ શું કામ કરે કોઈ પણ બારણું ખોલવું છે બંધ કરવું છે તો હેન્ડલ હશે તો સીધું આપણે ખેંચીને સ્ટોપર લગાવી શકશું જો હેન્ડલ નહીં હોય અને બંને બારણા ભેગા કરી દીધા હવે બારણાને ફિટ કરવાના કેવી રીતે ખેંચવાના કેવી રીતે ઉપરની સ્ટોપર થોડી ઢીલી છે તો ત્યાં સુધી ખેંચવાના કેવી રીતે એ હેન્ડલથી થાય તમે વિચારજો ઘરમાં બારણું હોય અને એક કઈ બારણાને હેન્ડલ ન હોય તો કેવી રીતે ફાવે અંદરનું બારણું બંધ કરવું તો પેલા હેન્ડલથી ખેંચી અને પછી ઉપર સ્ટોપર લગાવવી પડે છે તો હેન્ડલ બધે જરૂર પડે છે હેન્ડલ હંમેશા શું કરે છે બીજાને ટેકો આપે બીજાના ભારને ઝીલી લે હેન્ડલનું એક જ કામ છે બધો ભાર એની ઉપર આવી જાય તો પહેલી ભૂમિકા આવે છે હેન્ડ બીજી ભૂમિકા આવે છે હેન્ડલ ત્રીજા નંબરની ભૂમિકા આવે છે હુક તમે દિવાલની અંદર હુક લગાવેલા જોયા હશે આ હુક શું કરે બધો જ પોતાની ઉપર અને બનાવી બનાવીને વ્યક્તિ જયારે બહારથી જ્યારે ઘરમાં આવે સૌથી પહેલા શું કરશે કોઈ ખીટી ઉપર પોતાનું કપડું ટીંગાવશે ખાસ કરીને બેસશે શું થયું હુકે શું કર્યું એ વ્યક્તિનો બધો જ વાર પોતાની ઉપર ઉપાડી દીધો સ્વકારની જેમ પડકાર્ય કરવાની આ ભૂમિકા છે એ હેન્ડ બને બીજા નંબરમાં હેન્ડલ બને અને ત્રીજા નંબરની અંદરમાં હૂક બને દોરી બાંધવા માટેની જે રસ્સી જોઈએ એની આગળ હૂક નાખેલો હોય અથવા તો કોઈક એવો તાંબા પિત્તરનો એવો વરેલો યુ આકારનો સર્યો હોય એ બારીમાં લગાવી દેવાનો અને પછી બારી બરોબર ટાઈટ કરવાની હવે આવી વ્યવસ્થા જે પારણાની અંદરમાં નથી તો એ કદાચ નવું હેન્ડલ નખાવવું પડતું હોય છે કારણ કે જૂનું તૂટી ગયું છે અને ઉપાસમાં સંભાર કોણ રાખે તૂટેલું ફૂટેલી વસ્તુઓ પડી હોય પાડ ગંદી પડી હોય પ્રવચન સાફ ન થતી હોય તો આવા સમયની અંદરમાં આ કહે છે કે તમારે સ્વકાર્યની જેમ પરકાર્યમાં પણ જો ઉત્સાહિત બનવું છે તમારે પહેલા નંબરની અંદરમાં હેન્ડની ભૂમિકા એને હાથ આપો સધિયારો આપો લે પકડ મારો હાથ હું તારી સાથે છું મારો હાથ લે તારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી એટલે હેન્ડ બનવાનું હેન્ડલ બનવાનું ત્રીજા નંબરમાં હુક બનવાનું ચોથા નંબરમાં આવે છે હેલમેટ હેલ્મેટ શું કરશે ખબર છે માથાને કોઈ પણ હિસાબે બચાવી લેશે કદાચ એક્સિડન્ટ થયો નીચે પછડાયો જમીન ઉપર માથું પછડાયું છતાં પણ બિલકુલ હેમખેમ બચી ગયો માથું બચ્યું એટલે ઘણું બધું બચી જાય તો માથું કેમ બચ્યું હેલ્મેટ એટલે હેલ્મેટ નીચે પછડાય હેલ્મેટને ઘસરકો લાગ્યો હેલ્મેટ તૂટે તો નહીં બહુ મજબૂત રીતે બનાવવાની અંદરમાં આવે પણ આ હેલ્મેટ શું કામ કરે છે તડકાથી બચાવે તમારા મસ્તકને ઠંડક રાખે સૂર્યના કિરણોથી બચાવે કદાચ કાંઈક પડવાનો આખડવાનો વારો આવ્યો તો મસ્તક ઉપર હેન્ડલ હોવાના કારણે મસ્તક ઉપર હેલ્મેટ હોવાના કારણે કોઈ તકલીફ નથી પડતી તો પરોપકાર કરવાની અંદરમાં જે વ્યક્તિને જવું છે એને આ પાંચ ભૂમિકા જીવનમાં અદા કરવી પડશે તો તમે સ્વકાર્યની જેમ બીજાના કાર્યને ઉત્સાહથી કરી શકશો હેન્ડલ હેન્ડલ હુક હેલમેટ અને ચોથા નંબરમાં અને પાંચમા નંબરમાં આવે છે હેન્ડ કરચિફ તમે રૂમાલ બનો રૂમાલ શું કરશે બધું જ કામ કરશે નાક સાફ કરશે રડતા હો તો આંખ સાફ કરશે પાણી પીવું છે તરસ લાગી છે અને દોરી દ્વારા તમે રૂમાલને નીચે ઉતારો રૂમાલ ભીનો કરો અને મોઢામાં નીચે પીધો પાણી તરસ આપોઆપ મટી જાય આવા કેટલા બધા કામ છે આંસુ આંસુ આવતા હોય હોય અને વ્યક્તિ રડતો ત્યારે એના જઈને એની આંખ ઉપર રૂમાલ ફેરવવો સાંત્વના આપી શાંતિથી પ્રેમથી ઉપાસ અને બહુ મધ્યસ્થ રીતે વ્યક્તિને સમજાવે તો માનવું પડે કે એ વ્યક્તિ હેન્ડ છે એને રૂમાલની જેમ બીજાના આંસુને લુસી નાખ્યા બીજાની તકલીફને પોતાની તકલીફ બનાવી દીધી આ પાંચ ભૂમિકા છે કે જે વ્યક્તિને સ્વકાર્યની જેમ પરકાર્ય કરવું છે અને એને જ મહાન ગણી છે જો મહાનતાની કેટેગરીમાં મારે તમારે સમાવિષ્ટ થવું હોય તો આટલું નક્કી કરો ઘર ઘરની અંદરમાં દેરાની જેઠાણી હોય સાસુ અને વહુ હોય તો એકબીજા એકબીજા એમ માનીને કે સાસુ એમ માને કે મારે આજે વહુનું કાર્ય છે ને મારે પણ મારા કાર્યની જેમ જ કરવું છે અને આ બાજુ સાસુમાં વહુ પણ વિચાર કરે કે આજે સાસુમાને પણ મારે આરામ કરાવવો છે અને બધું કામ હું કરી રહીશ બને ને એમનું કામ છે પણ એમના કામને પણ મારા કામની જેમ હજુ કરીશ આ બધું છે ને એકબીજાની જોતા જોતા શીખાય છે જેમ ગલતનો પણ વાયરસ હોય છે એમ સારાનો પણ વાયરસ હોય છે શુભ વસ્તુનો પણ વાયરસ છે અને આ વાયરસ જે વ્યક્તિને અડે એટલે એ બીજાનું સારું કરે ઓલો ત્રીજાનું સારું કરે ઓલો ચોથાનું સારું કરે એમ કરતા 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 આજુબાજુની અંદરમાં એક વાતાવરણ ઉભું થઈ જાય કે એકબીજાને સહાય કરવી સપોર્ટ કરવો

વિરાટ સમુદાય મોટો સમુદાય અને એવા સમયની અંદરમાં આ બધા મહાત્માઓ પર કાર્યને પોતાના કાર્યની જેમ સમજે એ સવારે ઓલરેડી ગોચી જઈ આવ્યા છે હવે બપોરેને ગોચી જવાનો વારો છે જ નહીં ગોચી બીજા એ જવાનું છે પણ જે વ્યક્તિને ઉત્સાહ હોય થનગણાટ હોય એ વ્યક્તિ શું કરશે પોતે જાતે બધાની ગોચી લઈ આવશે અને ચૂપચાપ ફૂણામાં જઈને બેસી જશે કોઈને ખબર પણ નહીં પડવાને કે ભાઈ કેટલી ગોચી લઈ આવ્યા ક્યાંકથી લઈ આવ્યા કાપમાં સહાય કરી કાપમાં સાથે બેઠા અને આવું જ છે સંસારની અંદરમાં ઘરની અંદરમાં એક વ્યક્તિ પોતાનું કામ કરે છે એને જરા સમજણ નથી પડતી લાવ દોસ્ત હું તને કામ કરી આપું પણ ભાઈ મેરા કામ હે અને ભલે તેના કામો માનવતા તો એક હે અને એ વ્યક્તિને મૂંઝવણમાં હતો અને તમે એને આખું કામ તમે એને કરાવી આપ્યું તો એમ કહેવાય કે તમે સ્વકાર્યની જેમ પર કાર્યમાં પણ ઉત્સાહવંત છો તમે બીજાના કાર્યને આટલી બધી હેલ્પ કરો છો આટલી બધી સહાય કરો છો જોઈ લો તીર્થંકર પરમાત્માઓને અનંત સિદ્ધ પરમાત્માને જોઈ લો કેટલી બધી મહત્તી કૃપા વરસાવી છે આપણી ઉપર કેટલી બધી કૃપા વરસાવી આપણે જયારે નરક નિગોદમાં હતા ત્યારે એવા સમયમાં પણ આપણું કાર્ય એમને પોતાનું કાર્ય ગણું જો હવે મુજ શક્તિ ઈશી સવી જીવ કરુ શાસન રસી સૂચિ રસતે ત્યાં બાંધ હતા તીર્થંકર નામ નિકાચ હતા આ એક ભાવનાથી તીર્થંકર નામ કર્મને નિકાસિત કરી દીધું વિચારજો કેટલી બધી એની મહત્તા હશે માટે તો મહાત્મા આપણે સમજાવે કે ભાઈ મહાનતાનો માપદંડ આ જ છે એનું બેરોમીટર આ જ છે મહાનતા એટલે એમ નથી કે મોટા બંગલા ગાડી પૈસા સમૃદ્ધિ પછી બ્રાન્ડેડ કપડા સરસ મજાની ઇમ્પોર્ટેડ કારમાં ફરવાનું વીસ સોફર અને ઘરમાં કોઈ જવાબદારી નહીં ઘરમાં રસોઈયા મહારાજ છે બસ શેઠાણી કશું જ નથી કરવાનું આવું બધું થાય ને અને આવું બધું થયા પછી પણ એને મનની અંદરમાં એમ થાય કે બસ મારે સતત પરોપકાર તો કરવો જ છે પોતાના કાર્યની જેમ બસ બીજાના કાર્યને મારે કરવું છે મારે મારે એ વ્યક્તિને સહાયક બનવું છે એ વ્યક્તિને મારે હેલ્પ કરવી છે તો ભગવાન મુનિસ્રોવત ઘોડાને પ્રતિબોધ કરવા ગયા કોનું કાર્ય હતું ઘોડાનું અને એક રાતમાં શાહીઠ યોજનનો પરમાત્માએ વિહાર કર્યો પાશનાથ ભગવાન ધૂણીમાં બરતા સાપને બચાવવા ગયા હવે એક કામ સાપનું હતું અથવા તો કમટનું કામ હતું પણ પરમાત્મા એ જોયું કે ભલે એને ખબર પડે કે ના પડે મને તો ખબર પડી ગઈ છે અવધિક જ્ઞાનથી મારે તો જવું જ પડશે અને કેવા પરમાત્મા પહોંચી ગયા અને સેવક મુક નવકાર સુણીને ધરણેન્દ્ર પદ પાયા ધરણેન્દ્ર પદ એટલે ભવનપતિના ઇન્દ્ર સુધી પહોંચી ગયા છે કે નાનકડા ધર્મ કરવાના પ્રભાવે એટલે દર વખતે આ વિચાર આવે મારે શું અને મારું શું બસ આ એક સ્વાર્થની સંકુચિત દિવાલમાંથી આ નીકળેલો વિચાર બધા જ પરોપકારના કાર્યોને આપણો ઉત્સાહ ભંગ કરાવી દે આપણને મન જ ન કરવા દે અને આ ખતરનાક પરિણામ એવું છે કે સ્વાર્થની દિવાલમાંથી આપણે નીચે ઉતરતા ઉતરતા ક્યાં ગયા પછી ઈર્ષા પણ આવે અહમ પણ આવે પછી ક્રૂરતા પણ આવી જાય આ બધું જ એની પાછળ આવવા તૈયાર છે એના કરતા નક્કી કરો કે મારે બીજાના કાર્યમાં થોડો સપોર્ટ કરવો છે મારી પાસે ઇનફ સમય છે મારી પાસે સારો બિઝનેસ જામેલો છે એ નવી નવી દુકાન છે ઘરમાં પ્રસંગ આવ્યો છે દોસ્ત ચિંતા નહીં કરતો દુકાનમાં હું બેસીશ તું તારું કામ કર અથવા તો મારા ત્યાંના રહેલા નોકરો એને દુકાનમાં લગાવી દઉં છું અને બધી વ્યવસ્થા કરી આપશું આ સ્વકાર્યને પરકાર્યની જેમ ઉત્સાહથી કરી બતાવે અમે અત્યારે નાસિકમાં રોકાવાનું થયું જે બા મહારાજને થોડી તકલીફ થઈ એના કારણે થોડો વિહાર અહીંયા ચાર દિવસ રોકાઈ જવું પડ્યું એમાં આ નાસિકની અંદરમાં જે શાહ પરિવાર જેમની હોસ્પિટલ છે સરદભાઈ શાહ અને એમના જે દીકરા અને એ અમારે ચાર પાંચ દિવસ રોકાવાનું થયું સિટીમાં જવું હતું અને બહાર રહેવાનું હતું તો બધી જ વ્યવસ્થા જાણે કે પોતાનું કાર્ય હોય ને એની જેમ બીજાનું કાર્ય કરી દીધું અમારી રહેવાની વ્યવસ્થા એનો પોતાનો બંગલો ખાડી આપ્યો ઉપરનો આખો માર આપી દીધો સાહેબ બંગલાની અંદરમાં ખુશીથી રહો અમને આનંદ થશે અમને આવો લાભ મળશે તો એ સાવકોની જે ભક્તિ ભાવનાની જે અનુમોદના કરીએ છીએ એમાં અમે જે બંગલામાંની અંદરમાં રહ્યા એ શરદભાઈનો બંગલો એના ભત્રીજા ડોક્ટર સુનિલભાઈ અને બીજા ડોક્ટર પુનિતભાઈ આ બંને ડોક્ટરો અને શરદભાઈનો દીકરો અમિતભાઈ એમની સુસાવિકા રીમાબેન એમની મમ્મી આ બધાએ એટલી બધી ભક્તિ કરી સાથે રહેલા મુમુક્ષુઓ મહેમાનો આવ્યા મહાત્માઓને સાચવી લેવાના ઉપરનું આખું ઘર ખાલી કરી આપ્યું તકલીફની અંદરમાં જાણે કે એમ લાગે કે એમને અનુકૂળતા કરી આપી છે એટલે બીજાના કાર્ય કરવામાં કેવા બધા પરિવારો ઉત્સાહ ધરાવતા હોય છે કેવા થનગનતા હોય છે આમ રોજ અનુમોદના કરતા હતા કે શું સરસ મજાની સેવા કરે કેવી ભક્તિ સાવિકાઓ ભક્તિ કરતા હોય છે આખો નાખો બંગલો ખાલી સાહેબ અમને કોઈ તકલીફ નહીં પડે સાહેબ કોઈ ચિંતા નહીં કરવાની રનિંગ બંગલો છે રહે છે અને એ બંગલાને એક સેકન્ડ ની અંદરમાં ખાલી કરીને સાધુ ભગવાનને રહેવા માટે આપી દેવાનો આ પર કાર્ય છે પણ કાર્યની જેમ ઉત્સાહથી કરી બતાવે છે કેમ કારણ કે હેન્ડ છે હેન્ડલ હુક હેલ્મેટ અને હેન્ડ બસ આ પાંચ ભૂમિકા અગર બજાવતા આવડે તો મને અને તમને કોઈ કદાચ પર કાર્યની અંદરમાં ઉત્સાહથી કામ કરતા આપણને કોઈ અડકાવશે નહીં અને ઘણી વખત છે ને પૈસા ટકાથી કદાચ કોઈકની તાકાત નથી હોતી દેરાસર બનાવે છે કોઈ ઉપાશય કોઈક બનાવે છે તીર્થધામ કોઈક બનાવે છે તો મને બેઠા બેઠા ખાલી મહેનત કરવાથી જો આવો લાભ મળતો હોય તો આનાથી મારે રૂડું શું જોઈએ વ્યક્તિએ ઉલટાનું એમ વિચારવું જોઈએ કે મને આવો લાભ મળી જાય છે મને આવી સરસ મજાની ભક્તિનો લાભ મળે છે ક્યાં પૈસા ખર્ચવા જવાનો હતો તો બેઠા બેઠા આવો સરસ મજાનો લાભ મળી ગયો બસ આ એની ભાવના એ વ્યક્તિને કેટલું પ્રચંડ કક્ષાનું પુણ્ય બંધાવતું હશે બસ આવા જ ભાવ સતત મારા તમારા મનમાં રમતા રહે એ જ મંગલ કામના મંગલ ભાવના જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ